કોઈ દુકાનદાર કે ઘર માલિકને નોટિસ આપતો હોય છે, પરંતુ અમદાવાદમાં કંઈક ઊંધું જ છે. અહીંયા તો કેટલાક ઉદ્યોગકારોએ જ એમસીને નોટિસ ફટકારી દીધી. કેમ નોટિસ ફટકારી તે જોઈએ આ રિપોર્ટ. આ દ્રશ્યો જુઓ, વરસાદી પાણીના કારણે કેટલી ગંદકી ફેલાઈ છે. પછી લોકો નોટિસ ના ફટકારે તો શું કરે. એમસીની કામગીરીને શરમસાર કરતા દ્રશ્યો અમદાવાદના રખિયાળ વિસ્તારના અજીત મિલ કમ્પાઉન્ડના છે. અહીં થોડા વરસાદમાં પાણી તો ભરાઈ જાય છે, પરંતુ સાથે સાથે જ ગટરો પણ ઉભરાવા માંડે છે. જો કે હરમેશની જેમ તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા લોકોએ મહાનગરપાલિકાને જ નોટિસ ફટકારી છે. છેલ્લા ઘણા સમયથી, વર્ષોથી, ત્યાં આગળ જે અજીત મિલ કમ્પાઉન્ડનો એરિયા છે, ફેક્ટરીનો એરિયા, ત્યાં આગળ પાણી ભરાય છે. ઇવન બીઆરટીએસ બસના આખા વ્હીલ ડૂબી જાય એટલે સુધી પાણી ભરાય છે. અવારનવાર વર્ષોથી ફરિયાદ ચાલતી આવી છે. અગાઉ અમે પીઆઈએલ પણ ફાઇલ કરી છે, જેમાં મ્યુનિસિપલ જે ડેપ્યુટી કમિશનર છે એમણે એફિડેવિટ પણ ફાઇલ કરી છે કે ભાઈ અમે એ જે પર્ટિક્યુલર જે એરિયા જે છે, લાલ બહાદુર શાસ્ત્રી લેક, એને ડેવલપ કરીશું જેથી વરસાદી પાણી ત્યાં આગળ સરળતાથી જઈ શકે, જે એફિડેવિટ પણ આજ સુધી કમ્પ્લાય કરી નથી. કોર્પોરેશનમાં સાહેબ વારંવાર રજૂઆત કરી, કોર્પોરેશન વાળા જોઈ, એમનું મશીન મૂકીને થોડો ટાઈમ જતા રહે, વરસાદ પડ્યાના 6 કલાક પછી પાણી ઉતરતું નથી. 3-3 ફૂટ સુધીના પાણી અહીંયા ભરાય છે અને એટલા અમે હેરાન થઈએ છીએ. અમે લગભગ 20 વર્ષથી આ એસ્ટેટમાં ફેક્ટરી બેઠા, આખી 4-wheel 2-wheel કોઈ નીકળતા જ નથી. વર્ષોથી આ તકલીફ છે. કોર્પોરેશન વાળા આજ સુધી આની કોઈ તકેદારી લીધી નથી. બીએટીસ કર્યા પછી તો વધારામાં વધારે પાણી ભરાય છે. એવું નથી કે અજીત મિલ કમ્પાઉન્ડના વેપારીઓ તંત્રને રજૂઆત નથી કરતા, પરંતુ તંત્ર તેમની રજૂઆત એક કાને સાંભળીને બીજા કાને બહાર કાઢી દે છે. ખુદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જ્યારે આ અંગે પ્રશ્ન કરાયો તો ત્યારે તેમણે શું કહ્યું સાંભળો. તમે જોયું, કોમન મેન ની આ પીડા છે. સ્થાનિક અધિકારીઓ સાંભળતા નથી, મ્યુનિસિપલ કમિશનરે ખબર નથી કહીને ચાલવા માંડ્યા, તો લોકો જાય ક્યાં? એટલે જ કંટાળેલા વેપારીઓએ હાઈકોર્ટના સોગંદનામાનો અમલ નહીં કરનાર તંત્રને જ નોટિસ ફટકારવી પડી છે. હાર્દિક ભટ્ટ, TV9, અમદાવાદ.